ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પ્રિય વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરમાં હું તમને વકબુકમાં પુનરાવર્તન એક એટલે કે રિવિઝન વન સમજાવવાની છું આ જે રિવિઝન વનમાં એક એક વાક્યના પ્રશ્નો છે સમાનાર્થી વિરુદ્ધાર્થી જે પણ વ્યાકરણ છે આ બધું વ્યાકરણ અને પ્રશ્નોના જવાબ તમારે વાંચીને સમજીને પછી વકબુકમાં લખવાના છે તો આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ નંબર એક પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો નંબર એક કવિની હોડીને કોણ હંકારશે જવાબ બી ઈશ્વર નંબર બે સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો જવાબ એ પ્રામાણિકતા એટલે કે ઈમાનદારીનો નંબર ત્રણ પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે જવાબ બી પ્રભુએ પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે તો જવાબ ઈશ્વર રાળ ત્રાળ અને લાળ તેમજ મોરના ટંકાર રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે પ્રશ્ન બે મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા જવાબ મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા નહોતા પ્રશ્ન ત્રણ વન અને ઉપવન એટલે શું જવાબ વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો હવે આપણે વ્યાકરણને સમજીએ પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો નંબર એક સૂર્ય સૂર્ય એટલે રવિ અને બીજો અર્થ ભાનુ નંબર બે ફૂલ ફૂલનો સમાનાર્થી શબ્દ પુષ્પ અને બીજો શબ્દ કુસુમ થાય પ્રશ્ન ચાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નંબર એક દૂર વિરુદ્ધ શબ્દ નજીક નંબર બે પ્રશંસા વિરોધી શબ્દ નિંદા નંબર ત્રણ આશા વિરોધી શબ્દ નિરાશા નંબર ચાર ઈચ્છા વિરોધી શબ્દ અનિચ્છા હવે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોની જોડણી સુધારો તો અહીં જે શબ્દો આપ્યા છે તેમાં રસ્વય દીર્ઘય કાનો માત્ર અનુસ્વર એ આપણે જોઈને શબ્દોને સુધારીને પછી અહીં જવાબમાં લખવાના છે તો નંબર એક દુનિયા તો દુનિયા દને જે દીર્ઘ છે તે રસ્વ થશે અને દુનિયા આ રીતે લખાશે નંબર બે રડિયાત અળને જે દીર્ઘય છે તે રસ્વઈ થશે અને રડિયાત આ રીતે લખીશું નંબર ત્રણ બિલકુલ તો કને જે દીર્ઘ છે તે રસ્વ થશે અને બિલકુલ આ રીતે લખાશે શિખામણ શને જે દીર્ઘય છે તે રસ્વઈ થશે અને શિખામણ આ રીતે લખાશે તો આ રીતે રસ્વઈ દીર્ઘઈ કાનો માત્ર જે પણ સુધારવાનું હોય તે સુધારીને આપણે સાચો શબ્દ જવાબમાં લખીશું એટલે કે સુધારીને શબ્દો આ રીતે લખાશે પ્રશ્ન છ નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો તો આપણે અહીં આ જે રૂઢિપ્રયોગ આપ્યા છે તેના અર્થ જવાબમાં લખવાના છે તો નંબર એક કિંમત કરવી એટલે અહીં કૌશમાં આ રીતે અહીં લખીને પરીક્ષા કરવી અગર એક્ઝામમાં જ્યારે પણ રૂઢિપ્રયોગ આ રીતે આવે કિંમત કરવી તો તમારે જવાબમાં આ રીતે કૌશમાં અહીં લખીને પરીક્ષા કરવી એ રીતે લખવાનું તો અહીં આમ તો કદર કરવું થાય પરંતુ અહીં પરીક્ષા કરવી આવો અર્થ થાય છે નંબર બે પારખતા ન આવડવું એટલે કે સારી રીતે ઓળખી ન શકવું નંબર ત્રણ બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી નંબર ચાર બેઠા બેઠા ખાવું એટલે કે મહેનત કર્યા વગર ખાવું પ્રશ્ન સાત કોઈ પણ પાંચ વૃક્ષોના નામ લખો તો નંબર એક લીમડો નંબર બે પીપળો નંબર ત્રણ આસોપાલવ નંબર ચાર આંબો નંબર પાંચ વડ તો આ પ્રમાણે પાંચ વૃક્ષોના નામ અહીં લખ્યા છે તો તમારે પણ આ રીતે જ પાંચ વૃક્ષોના નામ લખવાના પ્રશ્ન આઠ વાક્યો વાક્યમાં બંધ બેસતા શબ્દની બાજુમાં જે સર્કલ છે તેમાં ટીક કરો તો જે સાચો શબ્દ હોય ત્યાં આપણે ટીક કરવાનું છે એટલે કે રાઈટ આપવાનું છે તો નંબર એક ફૂલ ફૂલની રંગ સુગંધે તાળી છે સોગાદ તો આપણે સોગાદ નથી બોલતા સોગાદ કાવ્યમાં સોગાદ શબ્દ છે શબ્દ છે તો આપણે અહીં ટીક કર્યું છે તો આ રાઈટ આ શબ્દ એ રાઈટ છે નંબર બે રાડ ને લાળની સાથે મોર પીછનો સૂર તો કાવ્યમાં આ સુર આવ્યો લખાયું છે આ સુરનો પ્રયોગ પ્રયોગ થયો છે એટલે કે આ જે સૂર લખ્યું છે દીર્ઘ ત્યાં આપણે રાઈડ કરવાનું છે આ જે શબ્દ છે એ સાચો શબ્દ છે નંબર ત્રણ લાવને જરા મોચીને ત્યાં આંટો અને આંટો તો આપણે આટો એટલે લોડ થાય આપણે આટો નથી કીધું આંટો એટલે રાઉન્ડ લગાવો તો અહીં સર્કલમાં આપણે આજે સાચો શબ્દ છે આંટો ત્યાં આપણે રાઇટ કર્યું છે ટીક કર્યું છે આંટો મારું નંબર ચાર આપ ખરા સાધુ તો અહીં અહીં સાધું છે અહીં સાધુ છે અહીંયા ઘ ઘરનો છે અને અહીંયા ધ ધજાનો છે જો અહીંયા આટલો તફાવત છે આ ખાસ ધ્યાન રાખવું એક્ઝામમાં પૂછાય ત્યારે આપણને ઘ અને ધ ઓળખતા આવડવું જોઈએ એટલે ધ્યાનથી લખવું ગ છે તો આપણે સાધુ નહીં સાધુ કહીએ છીએ તો આ સાધુ એ સાચો શબ્દ છે એટલે આપણે અહીં ટીક કર્યું છે અને પછી ઉદ્ગાર ચિહ્ન નંબર પાંચ કવિતા સુંદર જીવન તો જીવન સુંદર તો અહીં જીવન રસવાઈ છે અને અહીં દીર્ઘય છે તો જે દીર્ઘય છે તે જીવન એ સાચો શબ્દ છે તો આપણે અહીં આ જીવન છે આ સાચા શબ્દ પર ટીક કર્યું છે એટલે કે આ જે પણ સાચા શબ્દ છે તેના પર આપણે રાઈટ એટલે કે સાચું આપ્યું છે જે પણ આપણે ટીક કરી છે સાચું કર્યું છે રાઈટ કર્યું છે તે બધા જ શબ્દો સાચા છે જે કાવ્યમાં પ્રયોજાયા છે કાવ્યમાં તેનો ઉપયોગ થયો છે પ્રશ્ન નવ શબ્દ રમત સૂચના મુજબ કરો શબ્દ રમત એટલે શબ્દોની રમત શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનાના બીજા શબ્દો લખો એટલે શબ્દ આપ્યો છે એનો જે છેલ્લો અક્ષર છે તેના પરથી આપણે બીજા ખાનાઓમાં શબ્દો બનાવીને લખવાના છે તો જેવી રીતે અહીં લીમડો લીમડો તો ડોર એ છેલ્લો અક્ષર છે તો અહીં છેલ્લા અક્ષરથી ડોર લખાયું છે પછી અહીંયા છેલ્લો અક્ષર લ છે તો અહીં લ થી લખોટી એવી રીતે અહીં છેલ્લો અક્ષર ટી છે તો ટીથી ટીકા એવી રીતે અહીંયા છેલ્લો અક્ષર કા છે તો કાથી કાતર અહીંયા છેલ્લો અક્ષર ર છે રથી રકાબી અહીંયા છેલ્લો અક્ષર બી છે તો બીથી બીક છેલ્લો અક્ષર અહીંયા ક છે આ શબ્દમાં તો કથી કરસન પછી ન છેલ્લો અક્ષર છે તેનાથી નમ્રતા તા એ છેલ્લો અક્ષર છે તાથી તારા રા છેલ્લો અક્ષર છે રાથી રાત અને ત છેલ્લો અક્ષર છે તથી તરસ તો આ પ્રમાણે શબ્દોના છેલ્લા અક્ષરથી આપણે બીજા શબ્દો બનાવીને લખ્યા છે અગર એક્ઝામમાં આવે તો તમારે આ રીતે છેલ્લા અક્ષરથી જે પણ શબ્દો તમને બનાવતા આવડે તે શબ્દો બનાવીને લખવાના માત્ર શબ્દો સાચા હોવા જોઈએ અને તેનો કોઈ અર્થ હોવો જોઈએ પ્રશ્ન દસ નીચેના પંક્તિઓને નીચેની પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો વિભુ હશે તો કેવા સુંદર સુંદર વન ઉપવન ઉષા સુંદર નિશા સુંદર એવું થતું મુજમનમાં આ કાવ્ય પંક્તિનો અર્થ થાય ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન અહીં આપણે અર્થ નથી લખવાનો પરંતુ આ જે પંક્તિઓ આપી છે તેને તેના યોગ્ય ક્રમમાં અહીં ચાર પંક્તિઓ આપી છે તો ચારેય પંક્તિઓ છે એ આવડી અવળી આપેલી છે એટલે આપણે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરી લખવાનું છે તો પહેલી પંક્તિ આવશે ઉષા સુંદર નિશા સુંદર બીજી પંક્તિ આવશે સુંદર વન

તો આ રીતે આપણે પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખી છે હવે અહીંયા પ્રશ્ન અગિયાર ઓળખો અને બતાવો અહીં ઉકાણા છે કે તમારે આ જે પંક્તિઓ આપી છે તેના પરથી ઓળખીને બતાવવાનું છે કે હું કોણ છું ઉદાહરણ જુઓ રાતા રાતા રતનજી ઉપર લીલા પાન મૂળા નાતે સગાભાઈ અથાણામાં માન તો શું આવશે ગાજર એવી જ રીતે અહીં આપ્યા છે નંબર એક કાદવમાં જન્મીને પાણી ઉપર રહે રૂપ રંગની સુગંધથી સૌ કોઈ એને ચાહે તો જવાબ શું આવશે કમળ નંબર બે કાગળ નીચે છે કાયા ને અક્ષર નીચે આંખ અલક મલકની સહેલ કરાવે ખુલે જ્યારે પાંખ તેનો જવાબ છે ચોપડી એટલે બુક નંબર ત્રણ પાણી નીચે ફર્યા કરે પણ નથી એ માછલું દુશ્મન જહાજ જોતા એનું પળમા કાઢે કાચલું પળમાં કાઢે કાટલું તો અહીં આનો અર્થ આનો જવાબ થાય છે સબમરીન જે જહાજ છે અને તે સમુદ્રોમાં ચાલે છે એટલે કે સબમરીન તેનો જવાબ છે તો આ રીતે ઉકાળા પરથી આપણે આ જવાબ લખ્યા છે પ્રશ્ન બાર તમારા ઘરમાં કે તમારી શાળામાં જોવા મળતા સામયિકો વર્તમાનપત્રો અને પુસ્તકોની યાદી બનાવો તો ત્રણ ત્રણેય સામયિક વર્તમાનપત્રો અને પુસ્તકો ત્રણેય અલગ કર્યું છે અને તેને આપણે આ રીતે લખવાના છે નંબર એકમાં સામયિકમાં અખંડ આનંદ વર્તમાનપત્રો સંદેશ ન્યૂઝપેપર પુસ્તકો મહાભારત સામાયિકમાં સામયિકમાં બાલસૃષ્ટિ બાલસૃષ્ટિ વર્તમાનપત્રોમાં સત્તા અને પુસ્તકોમાં સત્યના પ્રયોગો જે ગાંધીજીનું પુસ્તક છે નંબર ત્રણ નવીન નવનીત સમર્પણ સામાયિકમાં નવનીત સમર્પણ વર્તમાનપત્રોમાં ગુજરાત સમાચાર અને પુસ્તકોમાં રામાયણ જે ઘરમાં અને શાળામાં જોવા મળે છે તેવા પુસ્તકો અને સામયિકો છે નંબર ચાર કવિતા વર્તમાનપત્રોમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પુસ્તકોમાં હેરી પોટર નંબર પાંચ ઉદ્દેશ વર્તમાનપત્રોમાં દિવ્ય ભાસ્કર અને પુસ્તકોમાં સરસ્વતી ચંદ્ર તો આ રીતે આપણે સામયિકો વર્તમાનપત્રો અને પુસ્તકો જે ઘરમાં અને શાળામાં બંને જગ્યાએ જોવા મળે છે તેના નામ અહીં લખ્યા છે પ્રશ્ન તેર યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેનો ફકરો ફરી લખો તો અહીં મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો તેણે કહ્યું જે કહેવા નહીં લેવાના મહારાજ આપની ઈચ્છા હોય તો બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો તો આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને ફકરાને આ રીતે લખવાનું છે મોચી સાધુ પહેલાં તો પેરેગ્રાફ કરવાનો છે પેરેગ્રાફ કરીને મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો પૂર્ણ વિરામ તેણે કહ્યું અલ્પવિરામ પછી અવતરણ ચિહ્નમાં જ્યારે કોઈના દ્વારા વાક્ય બોલાય છે ત્યારે તે હંમેશા અવતરણ ચિહ્નમાં લખાય છે તો અવતરણ ચિહ્ન જે કહેવાના એ લેવાના પછી અટકીએ છીએ એટલે અલ્પવિરામ મહારાજ અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપની ઈચ્છા હોય તો બનાવો ઈચ્છા હોય તો બનાવો પૂર્ણવિરામ અહીં અવતરણ ચિહ્ન પૂરા થાય છે સાધુએ કહ્યું પછી અહીંયા આપણે અટકીએ છીએ એટલે અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં અચ્છા બનાવો પૂર્ણ વિરામ ક્યારે આપશો પ્રશ્નચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા અને એટલે કે આ જે વાક્યો છે જે અવતરણ ચિહ્નમાં લખ્યા છે તે મોજી દ્વારા બોલાયા છે અને સાધુ દ્વારા બોલાયું છે એટલે જ્યારે પણ કોઈ પણ વાક્ય બીજા દ્વારા બોલાય તે હંમેશા અવતરણ ચિહ્નમાં જ લખાય તો આ રીતે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને આપણે પેરેગ્રાફ લખ્યો છે ફકરો લખ્યો છે તો તમારે પણ જરૂર જ્યાં લખ્યું છે જ્યાં વિરામ ચિહ્નો મૂક્યા છે ત્યાં જ વિરામ ચિહ્નો આ રીતે મૂકીને પેરેગ્રાફને પૂરો કરવાનો છે એટલે કે લખવાનું છે તો વિદ્યાર્થીઓ તમે જે પ્રશ્નોના જવાબ છે આ જે વ્યાકરણ છે તેને સમજ્યા હશો આ જે વ્યાકરણ છે અને પ્રશ્નોના જવાબ છે તે તમારે વાંચીને સમજીને પછી વર્કબુકમાં લખવાનું છે અહીં આપણું રિવિઝન વન એક કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થીઓ આ એક વાર્તા છે આ વાર્તાના પોઈન્ટ્સ છે આ વાર્તા તમારે નિબંધની બુકમાં લખવાનું છે હું તમને જે પોઈન્ટ્સ છે તે બતાવી દઉં છું અકબરનો દરબાર એક સરખા બે ફૂલ એક સાચું એક બનાવટી ફૂલને સ્પર્શ કર્યા વિના દૂરથી ઓળખવાની પરીક્ષા બધા દરબારીઓની મૂંઝવણ બીરબલની યુક્તિ મધ માખીને પકડી લાવવી ઉત્તર આપવો બાદશાહની બિરબલને શાબાશી તો આ જે પોઈન્ટ્સ છે એ તમારે લેફ્ટ સાઈડ લખવાના છે અને જે વાર્તા છે તેનું શીર્ષક આપીને જે આખી વાર્તા તમે લખો છો તે તમારે રાઈટ સાઈડ પર લખવાનું છે વાર્તાનું શીર્ષક બિરબલની યુક્તિ આ તમારે રાઈટ સાઇડ પર શીર્ષક આપીને વાર્તા લખવાની છે આપણે વાર્તા જોઈએ સર્વપ્રથમ પેરેગ્રાફ કરીને જ્યાં પણ અલગ અલગ પેરેગ્રાફ આવે ત્યાં પેરેગ્રાફ કરીને આ રીતે શરૂઆત કરવાની લખવાની શરૂઆત કરવાની નંબર એક પે પેરેગ્રાફ અકબર મોગલ બાદશાહ હતો તેના દરબારમાં નવરત્નો હતા અકબર બિરબલની વાર્તાઓ આપણે બધા બધાએ સાંભળી છે અને બીરબલને આપણે બધા જ જાણીએ છીએ કે બિરબલ બુદ્ધિમાનની હતો ખૂબ જ ચતુર હતો તેની પાસે દરેક પ્રશ્નના જવાબ હાજર હતા તો અકબર મોગલ બાદશાહ હતો તેના દરબારમાં નવરત્નો હતા નવરત્નો એટલે નવ દરબારીઓ જે ખૂબ જ બુદ્ધિમાન હતા બીરબલ તેમાંનો એક હતો તે જે નવરત્નો હતા તેમાંનો એક બુદ્ધિમાની બિરબલ હતો બિરબલ હાજર જવાબી અને ચાતુર્ય માટે જાણીતો હતો બિરબલ છે એ હાજર જવાબી એટલે એની પાસે બધા જ પ્રશ્નોના જવાબ હાજર હતા તેને વિચાર કરવાની જરૂર પડતી ન હતી અને તે બુદ્ધિ ચાતુર્ય માટે એટલે પોતાની બુદ્ધિની ચતુરાઈ માટે ખૂબ જ જાણીતો હતો અકબરના દરબારમાં દેશ વિદેશથી વિદ્વાનો આવતા વિદ્વાન એટલે ખૂબ જ નિષ્ણાત હોય તેવા ખૂબ જ નિપુણ હોય તેવા વિદ્વાનો આવતા ખૂબ જ અભ્યાસી હોય તેવા અકબર સૌને આદર આપતો અકબર છે બાદશાહ અકબર છે એ સૌને માન સન્માન આદર આપતા અકબરના દરબારમાં જ્ઞાન ગોષ્ઠી થતી જ્ઞાનગોષ્ઠી એટલે જ્ઞાનની બધી વાતચીતો વાતો થતી હતી અકબર પોતે સાહિત્ય રસિક હતો અકબર પોતે તેને સાહિત્ય રસિક એટલે સાહિત્યમાં ખૂબ જ રસ હતો તે અવારનવાર બુદ્ધિની કસોટી થાય તેવા કોયડા રજૂ કરતો બુદ્ધિની કસોટી થાય કોયડા એટલે ઉખાણા એવા ઉખાણા એ રજૂ કરતો બધા દરબારીઓમાં માત્ર બિરબલ જ આવા કોયડાનો સાચો ઉત્તર આપી શકતો બધા જે ઉખાણા પૂછે તેમાં બીરબલ એક જ એવો હતો કે તે બધા જ ઉખાણાનો સાચો ઉત્તર આપી શકતો હતો આથી અકબરને બિરબલ માટે ખૂબ ગર્વ હતો તે બિરબલને અવારનવાર ઇનામ આપીને તેની કદર કરતો બાદશાહ અકબરને બિરબલ ઉપર ખૂબ જ ગર્વ હતો કારણ કે તે બધા જ ઉખાણાનો જવાબ સાચે સાચો આપી શકતો હતો એટલે તે બિરબલને અવારનવાર એટલે વારંવાર ઈનામ આપીને તેનું માન સન્માન કરતો હતો પેરેગ્રાફ બે એક સમયની વાત છે અકબરનો દરબાર ભરાયેલો હતો ત્યાં એક ખૂણામાં બે ફૂલ મૂકેલા છે બંને ફૂલના રંગ એક સરખા આકર્ષક છે બે ફૂલ મૂકેલા છે જ્યાં અકબરનો દરબાર ભરાયો હતો ત્યાં ખૂણામાં બે ફૂલ મૂકેલા હતા બંને ફૂલના રંગ એક સરખાને આકર્ષક આકર્ષક હતા એટલે આપણું ધ્યાન કેન્દ્રિત કરે તેવું તેમાં એક ફૂલ સાચું એટલે કે કુદરતી છે જ્યારે બીજું ફૂલ બનાવટી છે એટલે એ બે ફૂલોમાં બંને એક જેવા જ એક સરખા લાગતા હતા અને બંને આકર્ષિત લાગતા હતા પરંતુ તેમાં એક ફૂલ કુદરતી હતું એટલે કે રિયલ હતું સાચું હતું અને જ્યારે બીજું ફૂલ બનાવટી હતું એટલે નકલી હતું ત્રીજો પેરેગ્રાફ અકબરે દરબારીઓને સંબોધીને કહ્યું કહ્યું અહીં વાક્ય બોલાય છે કોઈના દ્વારા કહેવાય છે એટલે અલ્પવિરામ કરીને અવતરણ ચિહ્નમાં સામેના બંને ફૂલને સ્પર્શ કર્યા વિના કયું ફૂલ કુદરતી છે અને કયું ફૂલ બનાવટી છે તે ઓળખી બતાવવાનું છે અકબર બધા દરબારીઓને સંબોધીને કહે છે બધાને કહે છે કે સામે જે બે ફૂલ પડ્યા છે તેમને તમારે સ્પર્શ કર્યા વિના એટલે ટચ કર્યા વિના એ ફૂલને ઓળખી બતાવવાનું છે કે કયું ફૂલ કુદરતી છે અને કયું ફૂલ બનાવટી છે તે તમારે ઓળખીને બતાવવાનું છે બધા દરબારીઓ વિચારમાં પડી ગયા તેઓ માથું ખંજવાળવા લાગ્યા બંને ફૂલમાંથી કુદરતી ફૂલ કેવી રીતે ઓળખી કાઢવું તે તેઓને સૂચતું ન હતું એ બધા દરબારીઓ વિચારમાં પડી ગયા માથું ખંજવાડવા લાગ્યા એટલે કે વિચારમાં વિચારમાં પોતાના માથામાં ખંજવાડવા લાગ્યા બંને ફૂલમાંથી સાચું ફૂલ કયું છે તે કઈ રીતે ઓળખી કાઢવું તે તેમને સૂચતું ન હતું એટલે તેમને તેનું જ્ઞાન ન હતું તેમને તેવી બુદ્ધિ સૂચતી ન હતી કોઈ વિચાર કોઈ આઈડિયા આવતો ન હતો અકબરે બિલબલ સામે જોયું બિરબલ પોતાના સ્થાનેથી ઊઠીને બહાર ગયો અને એક મધમાખી પકડી લાવ્યો મધમાખીને છૂટી મૂકતા તે ઉડીને એક ફૂલ પર બેઠી અકબર અકબર બિર અકબરે બિરબલ સામે જોયું અને બીરબલ ખૂબ જ ચતુર હતો કારણ કે તેની ચતુરાઈના વખાણ આપણે બધા સાંભળ્યા છે એટલે બીરબલ ખૂબ જ ચતુર હતો તે બુદ્ધિથી કામ કરતો હતો ખૂબ જ બુદ્ધિમાની હતો એટલે તેને એક વિચાર આવ્યો એ પોતાના જે જગ્યા છે સ્થાન પર બેઠો હતો ત્યાંથી ઊઠીને બહાર ગયો અને એક મધમાખીને પકડી લાવ્યો મધમાખીને છૂટી મૂકી એટલે તે ઉડીને એક ફૂલ પર બેઠી કારણ કે આપણે જાણીએ છીએ કે મધમાખી એ જે કુદરતી ફૂલ છે તેની ઉપર જ બેસે બિરબલે કહ્યું જહાપના જે ફૂલ પર મધમાખી બેઠી છે એ જ સાચું ફૂલ છે એટલે બીરબલે અકબરને સંબોધીને કહ્યું કે જહાપના બાદશાહને કે જે ફૂલ પર મધમાખી બેઠી છે એ જ ફૂલ સાચું ફૂલ છે અકબરે પૂછ્યું તું કેવી રીતે તે કહી શકે છે અકબરે પ્રશ્ન પૂછ્યો બીરબલને કે તું એવી રીતે કેવી રીતે કહી શકે કે મધમાખી બેઠી છે એ જ ફૂલ સાચું છે બીરબલે તરત જ ઉત્તર આપ્યો જહાપના સાચા ફૂલમાં ફૂલમાં સુગંધ હોય અને મધમાખી સુગંધિત ફૂલ ઉપર જ બેસે જે સાચું અને કુદરતી ફૂલ છે તેમાં સુગંધ હોય અને સુગંધને કારણે જ મધમાખી ત્યાં એ જે સુગંધિત ફૂલ છે તેના ઉપર જઈને બેસે બીરબલે ઉત્તર બીરબલનો ઉત્તર સાંભળી બાદશાહ પ્રસન્ન થયા એમણે બિરબલને શાબાશી આપી બીરબલનો આવો બુદ્ધિમાનીનો જે જવાબ છે તે સાંભળીને બાદશાહ અકબર ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે બીરબલને શાબાશી આપી તો આપણે પણ આ વાર્તામાંથી શું શીખવા મળે છે કે બુદ્ધિથી આપણે કાર્ય કરીએ જ્ઞાન તો આપણામાં હોય અને બુદ્ધિ ચાતુર્યથી આપણે કામ કરીએ તો દરેક ઉખાણાનો દરેક પ્રશ્નનો ઉકેલ આપણે મેળવી શકીએ છીએ તો આ વાર્તા તમારે વાંચીને પછી સમજીને પછી કોમ્પો બુકમાં લખવાની છે અને આ વાર્તામાં જ્યાં પણ અવતરણ ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન છે અલ્પ વિરામ પૂર્ણ વિરામ જે પણ યોગ્ય વિરામ ચિહ્નો છે જે વિરામ ચિહ્નો છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તમારે વાર્તા આ રીતે પૂર્ણ કરવાની છે અને જ્યાં પણ પેરેગ્રાફ છે ત્યાં તમારે પેરેગ્રાફ કરીને લખવાનું છે અને ખાસ વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરવો તો વિદ્યાર્થીઓ તમે આ વાર્તાને સમજ્યાશો આ વાર્તા તમારે નિબંધની બુકમાં લખવાની છે લેફ્ટ સાઈડ પોઈન્ટ્સ લખવાના છે અને રાઇટ સાઈડ શીર્ષક બિરબલની યુક્તિ આપીને આ વાર્તા રાઇટ સાઇડ લખવાની છે